જય સ્વામિનારાયણ મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 8ની અંદર આપણે ભણી ગયા હતા મિત્રો. આગળ એ પ્રકરણ નંબર 8ની એક્ઝામ આપણે સોમવારે લેવાના છે. જે તમને આગળ એક નોટ લખી હતી, પછી મેસેજ મેં ડિલીટ કર્યો હતો, કારણ કે તમારી એકમ કસોટીની એક્ઝામ હતી એટલા માટે. બરાબર છે. પ્રકરણ નંબર 8, આર્થિક સુધારાઓની બહુવિકલ્પ ટેસ્ટ આપણે આવતા સોમવારે આપણે ટેસ્ટ લેવાની છે મિત્રો. ખાસ કરીને ધ્યાન તમારે રાખવાનું છે મિત્રો. હવે ત્યાર પછી આપણે આગળ પ્રશ્નનો અભ્યાસ કરીશું મિત્રો, કે રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચ પદ્ધતિઓ સમજાવો. આ ત્રીજો પ્રશ્ન તમારો થયો, રાષ્ટ્રીય આવક માપવાની. રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચ પદ્ધતિઓ સમજાવો. બરાબર. રાષ્ટ્રીય આવક માપવા માટેની ખર્ચની પદ્ધતિઓ સમજાવો. કેટલા માર્ક્સ? કે 3 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે મિત્રો. બરાબર છે. હવે આપણે અહીંયા જોઈએ કે રાષ્ટ્રીય આવકની મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ છે. 3 પદ્ધતિઓ સમજી, આ ત્રીજી પદ્ધતિ સમજીએ છે. પહેલી પદ્ધતિ આપણે સમજી ગયા કે રાષ્ટ્રીય આવક માપવા માટેની આવક પદ્ધતિ. બરાબર છે. બીજી પદ્ધતિ ઉત્પાદન પદ્ધતિ, અને ત્રીજી પદ્ધતિ છે ખર્ચ પદ્ધતિ. બરાબર છે. તો હવે સમજીએ કે ખર્ચ પદ્ધતિમાં શું મહત્વનું છે. તો આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન જે ચીજ વસ્તુઓ અને સેવાઓ મેળવવા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, તે ખર્ચનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવકો કેટલી છે તેની ગણતરી કરી શકાય છે અને તે જાણી શકાય છે. બરાબર છે મિત્રો. આ પદ્ધતિમાં વર્ષ દરમિયાન ચીજવસ્તુ અને સેવાઓ મેળવવા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, તે ખર્ચનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવકો કેટલી છે તેની ગણતરી કરી શકાય છે અને જાણી શકાય છે મિત્રો. બરાબર. સૂત્રના આધારે કહી શકાય છે કે રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ નિકાસી વસ્તુનો ખર્ચ, નિકાસી વસ્તુ પરનો ખર્ચ માઇનસ આયાતી વસ્તુ પરનો ખર્ચ. બરાબર. સૂત્રના રૂપે પણ લખી શકાય છે મિત્રો, કે રાષ્ટ્રીય આવકો બરાબર વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ નિકાસી વસ્તુ પરનો ખર્ચ માઇનસ આયાતી વસ્તુ પરનો ખર્ચ. બરાબર છે. આ રીતે પણ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી ખર્ચની કરી શકાય છે મિત્રો. હવે જોઈએ કે કુલ નીકળે કે નાણાકીય આવકો માપવા માટેના કુલ કેટલા સાધનો છે. 4 સાધનો છે. 4. બરાબર છે. અથવા 4 ઘટકો છે. તો પહેલું ઘટક વપરાશી ખર્ચ. મહત્વની બાબતો, પહેલું છે કે વપરાશી ખર્ચ કોની કહેવામાં આવે છે. મહત્વની વસ્તુ છે 3, કે ગ્રાહક, કુટુંબ. બરાબર છે. ધ્યાન રાખો કયા કયા બાબતો ધરાવે છે. કે વપરાશી ખર્ચની અંદર ગ્રાહકો હોય છે, કુટુંબો હોય છે,
બરાબર છે, ને તે સૌથી મહત્વનું છે કે નાગરિકો પણ કહી શકે છે ગ્રાહકના જગ્યાએ, બરાબર, નાગરિક કુટુંબ અને ધંધાદારી પેઢીઓ. આ ત્રણ વસ્તુ મહત્વના થાય, નાગરિક કુટુંબ અને ધંધાદારી પેઢીઓ દ્વારા, બરાબર, ચીજ વસ્તુઓ અને સેવાઓ મેળવવા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તેનો સમાવેશ વપરાશી ખર્ચમાં થાય છે. બરાબર છે, નાગરિક કુટુંબ અને ધંધાદારી પેઢીઓ દ્વારા જે ચીજ વસ્તુઓ અને સેવાઓ મેળવવા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તેનો સમાવેશ વપરાશી ખર્ચમાં થાય છે. વપરાશી ખર્ચ ત્રણ પ્રકારની સેવાઓનો સમાવેશ, બરાબર, વપરાશી ખર્ચ ત્રણ પ્રકારના છે એમ કહી શકાય છે. પહેલો ખર્ચ હતો કે ટકાઉ વસ્તુઓ, બરાબર છે, એ બીજી વસ્તુ છે નાશવંત વસ્તુઓ, અને ત્રીજી વસ્તુ હતી સેવાઓ. બરાબર છે, ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે વપરાશી ખર્ચમાં, ટકાઉ વસ્તુઓ, નાશવંત વસ્તુઓ અને સેવાઓ. હવે પેલું જોઈએ કે ટકાઉ વસ્તુ કોને કહી શકાય છે, કે જે વસ્તુને આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા હોય તેવી વસ્તુને ટકાઉ વસ્તુ કહે છે. બરાબર, જે વસ્તુને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા હોય તેને આપણે ટકાઉ વસ્તુ કહે છે. એવી કઈ વસ્તુ છે? દાખલા તરીકે કહી શકાય છે કે ટીવી, ફ્રીજ, બરાબર છે, ફર્નિચર છે કે જેને આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. બરાબર છે, ત્યાર પછી નાશવંત વસ્તુઓ કે જેને આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકતા નથી. જો તેને લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે તો તેનું મૂલ્ય નાશ પામે છે તેવી વસ્તુને નાશવંત વસ્તુ કહે છે. એવી કઈ વસ્તુ છે મિત્રો કે નાશવંત વસ્તુઓ છે? તો દાખલા તરીકે આપણે કહી શકાય છે કે દૂધ, ફળ ફળાદી, અનાજ, શાકભાજી વગેરે વગેરે, આવી વસ્તુઓને નાશવંત વસ્તુઓ કહે છે. કે આવી વસ્તુને આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે તો તેનું મૂલ્ય નાશ પામે છે. બરાબર છે, ક્લિયર. ત્રીજો પોઈન્ટ છે સેવાઓ. બરાબર, કેટલીક સેવાઓ હોય છે કે તેમને પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ કે શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બરાબર, આ બધી સેવાઓ છે કે જેનો સમાવેશ વપરાશી ખર્ચમાં કરવામાં આવે છે. ઓકે, થઈ ગયું મિત્રો. ત્રણ વસ્તુ આપણે, ટકાઉ વસ્તુ, નાશવંત વસ્તુ અને સેવાઓ, ક્લિયર, જેનો સમાવેશ વપરાશી ખર્ચમાં થાય છે, ક્લિયર. ત્યાર પછી નંબર બે, મૂડી રોકાણ ખર્ચ. તો મૂડીરોકાણ ખર્ચની અંદર પણ ઉપરની જે લાઈન છે એનો સમાવેશ થાય છે કે નાગરિકો, કુટુંબો અને ધંધાદારી પેઢીઓ દ્વારા જે રોકાણો કરવામાં આવે છે તેને આપણે મૂડીરોકાણ ખર્ચ કહેવામાં આવે છે. બરાબર છે, નાગરિકો, કુટુંબો અને ધંધાદારી પેઢીઓ દ્વારા જે રોકાણો કરવામાં આવે છે તેને આપણે મૂડીરોકાણ ખર્ચ કહે છે. એવા કયા ખર્ચમાં કે જેના આપણે મૂડીરોકાણ કરીએ છીએ? દાખલા તરીકે કહી શકાય છે કે જમીન, મકાન, કારખાના, યંત્ર સામગ્રી વગેરે, કે જેનો સમાવેશ એમાં થાય છે મૂડીરોકાણ ખર્ચમાં થાય છે. કે અમે રોકાણ કરીએ છીએ આપણે જમીન, મકાન, કારખાના, યંત્ર સામગ્રી,
ઓકે મિત્રો, કે જેનો સમાવેશ શેમાં થાય છે? મૂડી રોકાણ ખર્ચમાં થાય છે. થઈ ગયું. ત્યાર પછી પોઈન્ટ નંબર 3, સરકારી ખર્ચ. બરાબર છે. ત્રીજો પોઈન્ટ, તો સરકારી ખર્ચમાં કોનો સમાવેશ થાય? કે સરકાર દ્વારા ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તેનો સમાવેશ સરકારી ખર્ચમાં થાય છે. બરાબર. સરકાર દ્વારા ચીજ વસ્તુઓ અને સેવાઓ મેળવવા પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તેનો સમાવેશ સરકારી ખર્ચમાં થાય છે. તો સરકારી ખર્ચમાં પણ સરકારે કે કેન્દ્ર સરકારનો ખર્ચ, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા પણ ખર્ચ કરવામાં આવે છે. એમના દ્વારા કયા ખર્ચાઓ થાય છે? તો કહી શકાય છે વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ પણ થતો હોય છે. તેનો સમાવેશ સરકારી ખર્ચમાં થાય છે. બરાબર છે. કયા કયા કયા? રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને કેન્દ્રીય સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તો તે કયા ખર્ચ કરે છે? વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચનો સમાવેશ થાય છે. થઈ ગયું મિત્રો, ક્લિયર? આ સરકાર દ્વારા થતા ખર્ચાઓ હતા. બરાબર છે. અને છેલ્લો પોઈન્ટ હતો ચોથા નંબરનો, ચોખ્ખો નિકાસ ખર્ચ. બરાબર. ચોખ્ખો નિકાસ ખર્ચ કેવી રીતે મેળવવામાં આવે છે? તે વર્ષ દરમિયાન દેશમાંથી જે નિકાસ કરવામાં આવે છે તે વર્ષ દરમિયાન દેશમાંથી જે નિકાસ કરવામાં આવે છે તે તેમાંથી જે ચીજવસ્તુઓની આયાત કરવામાં આવતી હોય, એટલે કે આયાતી ખર્ચ બાદ કરવામાં આવે છે ત્યારે ચોખ્ખો નિકાસ ખર્ચ મળે છે. બરાબર. સૂત્રના આધારે કહી શકાય છે મિત્રો કે ચોખ્ખો નિકાસ ખર્ચ બરાબર કુલ નિકાસ માઇનસ કુલ આયાતી ખર્ચ. બરાબર. નિકાસમાંથી શું બાદ કરવાનું છે? આયાતી ખર્ચ. દાખલા તરીકે કહી શકાય છે મિત્રો કે ભારત દેશમાંથી 8,000 રૂપિયાનું કુલ નિકાસ ખર્ચ થયેલો છે, જ્યારે તેમાંથી 6,000 રૂપિયા જેટલો આયાતી ખર્ચ થયો છે. તો કુલ ચોખ્ખો નિકાસ ખર્ચ કેટલો થાય? તો કેટલો થયો છે? 8,000 માંથી 6,000 ખર્ચ બાદ કરીએ એટલે જે આપણને મળે છે કુલ ચોખ્ખી નિકાસ, કે જે 2,000 રૂપિયા છે. બરાબર છે. જેને આપણે ચોખ્ખો નિકાસ ખર્ચ કહે છે. બરાબર છે. કુલ નિકાસમાંથી આયાતી ખર્ચ બાદ કરવાથી આપણને ચોખ્ખો નિકાસ ખર્ચ મળે છે. ઓકે મિત્રો, ક્લિયર થઈ ગયું. આ પ્રમાણે રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની મુખ્યત્વે 4 પદ્ધતિઓ છે. કઈ 4 પદ્ધતિ થઈ? વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખો નિકાસ ખર્ચ. બરાબર છે મિત્રો. ઓકે, ક્લિયર. જય સ્વામિનારાયણ.